नमस्कार विद्यार्थी मित्रों, हूँ शैलेश धनसाणिया निरंजन स्कूल में आपको हार्दिक स्वागत करूँ छू। हमें अपने चैप्टर थ्री यूनिट थ्री जो है एन इंटरव्यू विथ अरुण कृष्ण मूर्ति। आ यूनिट जो है यहाँ इंटरव्यूअर जो अलग अलग प्रश्न पूछे अरुण कृष्ण मूर्ति जवाब आपे एना अनुसंधान में इंटरव्यूअर એટલે ઇન્ટરવ્યુ લેનાર છે એ પ્રશ્ન પૂછે છે। શું પ્રશ્ન કરે છે તો કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન એટલે શાળાએ જતું બાળક એટલે શાળાએ જતા બાળકો શું કે છે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન યુઝ ટુ ડિવોટ આ ડિવોટ કરો કે આપ સમય આપો એને શું કહેવાય ડિવોટ કરો कि हाउ मच टाइम डू स्कूल गोइंग चिल्ड्रन यूज टू डिवोट इन से वीक એટલે એક અઠવાડિયામાં ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ એન્વાયરમેન્ટલ કોઝ એટલે શું કે પર્યાવરણના કાર્ય માટે કે પર્યાવરણના કાર્ય માટે શાળાએ જતા બાળકો એક અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ અથવા આપી શકે એક અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ જનરલી સન્ડે ના ફ્રી હોય બરાબર કારણ કે બાળક શાળાએ જતું હોય તો સ્કૂલનું પણ સ્ટડીનું કામ હોય બરાબર એટલે એને કેટલો સમય આપવો એ પૂછે છે। જનરલી સેટરડે ને પણ જે સમય આપી શકે કારણ કે શનિવાર કદાચ હાફ ડે હોય તો પણ એ સમય આપી શકે અઠવાડિયામાં થોડોક તો સમય આપણે આપી શકીએ નહીતર તો એનો મિનિંગ એવો થાય જો આપણે સમય આપીએ જ નહીં તો એનો મિનિંગ એવો થાય કે આપણે એની સાથે જોડાયેલા પણ નથી બરાબર એટલે એક સમય આપવો જોઈએ। હવે જવાબ શું આપે છે કે ફોર અવર્સ અ વીકેન્ડ શું કહે છે ફોર અવર્સ અ વીકેન્ડ એક અઠવાડિયા તો વીકેન્ડ એટલે શનિ રવિવાર જે થાય અઠવાડિયાના અંતે ફોર અવર્સ વીકેન્ડ અઠવાડિયાના અંતે ચાર કલાક ધેટ ઇઝ ટુ અવર્સ ઓન સન્ડેઝ બે કલાક રવિવારમાં એન્ડ ટુ અવર્સ ઓન સેટરડેઝ બે કલાક શનિવાર હા બે બે કલાક આપણે સમય આપી શકીએ બે કલાક શનિવાર હોય બે કલાક રવિવારે આપણે સમય આપી શકીએ છીએ બરાબર। હવે એ શું કહે છે ધી સ્મોલ બિગિનિંગ સ્મોલ બિગિનિંગ નો મીનિંગ શું થાય એક નાની શરૂઆત ઇઝ મોર ધેન ઇન અ વિનમ્ર પ્રકૃતિ છે ઇન્સ્યોર ઇન્સ્યોર કરવું એટલે નિશ્ચિત કરવું ઇન્સ્યોર નો મીનિંગ શું થશે નિશ્ચિત કરવું ટુ ઇન્સ્યોર લાર્જર પાર્ટિસિપેન્ટ્સ પાર્ટિસિપેન્ટ સનનો મીનિંગ એટલે ભાગીદાર લેટર એટલે કે ત્યાર પછી લેટર નો મીનિંગ શું થાય લેટર એટલે ઓર પત્ર નહીં એનું તો સ્પેલિંગ જ અલગ થાય આ લેટર નો મીનિંગ શું થાય પછી એક નાની શરૂઆત છે એ આગળ જતા મોટી નિશ્ચિત રૂપે મોટી ભાગીદારી પૂરી મોટી ભાગીદારી છે એ બનાવવા માટે પૂરતી છે ઇનફ નો મીનિંગ શું થાય પૂરતી કારણ કે અત્યારે એક નાની શરૂઆત કરી આગળ જતા એ મોટી ભાગીદારી થાય હંમેશા જે કોઈ પણ નું સ્ટાર્ટિંગ બિગિનિંગ બિગિનિંગ હંમેશા ના કરો બરાબર આગળ જતા છે એ મોટી ભાગીદારી થાય આજે માની લો એક વિદ્યાર્થી જોડાયો પછી બે વિદ્યાર્થી જોડાય પાંચ જોડાય દસ જોડાય વીસ વિદ્યાર્થી જોડાય એમ એક પછી એક પછી એક વિદ્યાર્થીઓ છે એમાં શું થતા જાય ઇન્વોલ્વ થતા જાય અને એ ઇન્વોલ્વ થાય એટલે એ અંતે એ એક મોટી ભાગીદારી બને છે બરાબર અને મોટી ભાગીદારીમાં છે એ ફેરવાઈ જાય છે એટલે એ કીધું છે જો ધી સ્મોલ બિગિનિંગ ઇઝ મોર ધેન ઇનફ ટુ ઇન્શ્યોર ઇન્શ્યોર કરવું એટલે શું નિશ્ચિત કરવું લાર્જર પાર્ટિસિપેન્ટ લેટર એક નાની શરૂઆત છે આગળ જતા મોટી ભાગીદારીનું નિશ્ચિત સ્વરૂપે પૂરું પાડે છે બરાબર એક નાની ભાગીદારી છે એક અથવા તો એક નાની શરૂઆત છે
આગળ જતા મોટી ભાગીદારી બનાવે છે બરાબર એટલે ખાસ ફરી વાત કરું હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન અ સેવિંગ ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ કે પર્યાવરણ કાર્ય માટે એક શાળાએ બાળક અઠવાડિયાનો કેટલો સમય આપે આપે તો કે 4 અવર્સ અ વીક ધેટ ઇઝ 2 અવર્સ ઓન સન્ડે એન્ડ 2 અવર્સ ઓન સેટરડે અઠવાડિયા અંતે ચાર કલાક એન્ડ 2 અવર્સ ઓન સેટરડે એ 2 કલાક રવિવારે એન્ડ 2 કલાક શનિવારે The small beginning is more than enough to ensure larger participant later. Yeah, nani shuruaat che aapne jata ek moti bhagi nishchit rupe ek moti bhagidari banava mate purti che. Okay, have you any other question che? Ki how much time should students devote for environment? Ki paryavarna karya karva mate vidyarthiyo four hours hours of you can here to okay, four hours time do it 4 hours of weekend lage karwane ante 4 kalan barabar 2 hours on Sundays 2 hours on Sundays and 2 hours જો તમે એમ આ વાત એમને મૂકી દે તો ચાલશે સ્મોલ બિગિનિંગ ઇઝ મોર ધેન ઇનફ ટુ ઇન્શ્યોર લાર્જર પાર્ટિસિપન્ટ્સ લેટર એ રીતે નોમે કરો તો ચાલશે અહીં લખી દેવાનું સ્મોલ બિગિનિંગ ઇઝ મોર ધેન ઇનફ ધેન ઇનફ ટુ ઇન્શ્યોર લાર્જર participation later okay a paragraph to paragraph ni prashna hata next paragraph apne ke last paragraph jo cha apne paas next lecture ma samjhe okay abhi next sudhi rakhi